ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? મિત્રો, હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશે. તો મિત્રો, આજે આપણે જોવાના છે પ્રકરણ 10, ભાત પેટર્નની રમત. તો મિત્રો, આગળ પણ આપણે પેટર્ન વિશે શીખી ગયા છે, બરાબર ને? યાદ છે ને તમને? તો મિત્રો, આપણને આપણી આજુબાજુ ઘણી બધી પેટર્નો જોવા મળે છે. તો ચાલો આગળ આપણે જોઈએ. તો મિત્રો, તમારી આજુબાજુ જુઓ તો તમને વસ્તુઓમાં પેટર્ન જોવા મળશે, જેમ કે સાડી, પગ લૂછણિયા, ચાદર, ઓશિકાના કવર, પડદા, સ્ટાઇલ્સ, બારી, દરવાજો વગેરે વસ્તુઓમાં તમને પેટર્ન જોવા મળશે. તો જુઓ, આ વાડનો તાર છે. તો તમે કોઈ ખેતર કે બગીચાની ફરતે તારથી કરેલી વાડ જોઈ હશે તો વાડના તારમાં પણ આપણને પેટર્ન જોવા મળે છે. પેટર્ન એટલે કે ડિઝાઇન. આ બારીની જાળી છે, તેને ધ્યાનથી જુઓ. અહીં આપણને સુંદર પેટર્ન જોવા મળે છે. તો મિત્રો, આ શાનું ચિત્ર છે? સાપનું, બરાબર ને? તો જુઓ, સાપના શરીર પર એટલે કે તેની ચામડી ઉપર આપણને પેટર્ન જોવા મળે છે. પેટર્ન એટલે કે ડિઝાઇન. તો મિત્રો, તમારી આજુબાજુ ઘણી બધી વસ્તુઓ છે કે જેમાં તમને પેટર્ન એટલે કે ડિઝાઇન જોવા મળે છે. મિત્રો, તમે તમારી જાતે પણ પેટર્ન બનાવી શકો છો, એટલે કે તમે જાતે પણ દોરી શકો છો તમારી પોતાની પેટર્ન બનાવીને. તો મિત્રો, તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 145 ઉપર જુઓ. નમસ્તે, હું પલ્લવી છું. હું જયપુરમાં રહું છું. મારું શહેર બ્લોક પ્રિન્ટ કરેલા કપડાં માટે જાણીતું છે. મારી માતાએ કરેલી કેટલીક બ્લોક પ્રિન્ટની ભાટ જુઓ. તો પલ્લવી જયપુર શહેરમાં રહે છે. આ જયપુર શહેર બ્લોક પ્રિન્ટ કરેલા કપડાં માટે જાણીતું છે. તો મિત્રો, બ્લોક એટલે શું ખબર છે તમને? તો મિત્રો, બ્લોક એટલે કે ટુકડો. તમે રોડ ઉપર પથ્થરના બ્લોક લગાવેલા જોયા છે ને? આ બ્લોક પથ્થર કે લાકડાના બનાવવામાં આવે છે. તે અલગ અલગ આકારના બનાવી શકાય છે. લાકડામાંથી બનાવેલા બ્લોકની અંદર જુદી જુદી ડિઝાઇન કોતરવામાં આવે છે. આ બ્લોકને કલરવાળા કરી એટલે કે રંગમાં ડૂબવવામાં આવે છે. ત્યાર પછી તેનું છાપકામ કરવામાં આવે છે, જેથી સુંદર મજાની પ્રિન્ટ એટલે કે ડિઝાઇન આપણને જોવા મળે છે. આને બ્લોક પેઇન્ટિંગ કહેવામાં આવે છે. બ્લોક પેઇન્ટિંગથી કપડા ઉપર અલગ અલગ પ્રકારની સુંદર મજાની ડિઝાઇનો બનાવવામાં આવે છે. કપડા ઉપર છાપકામ કરવામાં આવે છે, બરાબર? જુઓ મિત્રો, આ રીતે બ્લોક પેઇન્ટિંગથી કપડા ઉપર સુંદર મજાની ડિઝાઇન બનાવવામાં આવે છે. પલ્લવી કહે છે કે મારી માતા એટલે કે પલ્લવીની મમ્મી એ કેટલીક બ્લોક પ્રિન્ટની ભાટ એટલે કે ડિઝાઇન બનાવી છે, જે અહીં નીચે આપી છે. તો જુઓ મિત્રો, આ બ્લોક પ્રિન્ટની ભાટ એટલે કે ડિઝાઇન પલ્લવીની મમ્મીએ બનાવી છે. અહીં એક જ બ્લોકનો વારંવાર ઉપયોગ કરીને આ ડિઝાઇન બનાવી છે. બ્લોકનો વારંવાર ઉપયોગ કરીને તે આવી ડિઝાઇનો બનાવે છે. એક દિવસે મેં બ્લોક પકડીને સુંદર ડિઝાઇન બનાવી. તો પલ્લવી કહે છે મારી મમ્મી બ્લોકનો વારંવાર ઉપયોગ કરીને આવી સુંદર મજાની પેટર્ન એટલે કે ડિઝાઇન એટલે કે પેટર્નો બનાવે છે. તો એક દિવસ પલ્લવી પણ બ્લોક પકડીને સુંદર મજાની ડિઝાઇન બનાવે છે. આગળ જુઓ, તમે જોશો કે એક જ બ્લોકનો જુદી જુદી રીતે ઉપયોગ કરીને આ બધી ડિઝાઇન બનાવી છે. તો મિત્રો, તમે જુઓ આ બ્લોકને જુદી જુદી રીતે ઉપયોગ કરીને આ સુંદર મજાની ડિઝાઇન બનાવી છે. તો જુઓ, અહીં પણ એક જ બ્લોકનો જુદી
જુદી રીતે ઉપયોગ કરીને આ ભાટ એટલે કે ડિઝાઇન બનાવવામાં આવી છે. તો મિત્રો આગળ એક પ્રશ્ન છે. દરેક બ્લોકમાં પેટર્નનું પુનરાવર્તન થાય છે તે તમે જોઈ શકો છો. તો મિત્રો જુઓ અહીં આ બ્લોક આપેલા છે. તો જુઓ મિત્રો આ પેટર્નને ધ્યાનથી જુઓ તો અહીં જવાબ આવશે હા. અહીં જોઈ શકાય છે કે એક બ્લોક સીધો અને એક બ્લોક ઊંધો મૂક્યો છે અને વારાફરતી પેટર્ન આગળ વધારી છે. અહીં બ્લોકમાં પેટર્નનું પુનરાવર્તન થાય છે. મિત્રો તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 146 ઉપર જુઓ પેટર્નમાં ચિત્રો. પલ્લવી કહે છે મેં ચિત્રોની કેટલીક પેટર્ન બનાવી છે. મેં દરેક પેટર્ન માટે નિયમનો ઉપયોગ કર્યો છે. પલ્લવી શું બનાવી છે? પેટર્ન બનાવી છે એને પોતાની જાતે, અને તે પેટર્ન માટે એણે નિયમ પણ બનાવ્યો છે. તો જુઓ આ ચિત્રને ધ્યાનથી જુઓ. જુઓ આ ચિત્રને ધ્યાનથી. તો મિત્રો તમે આ પેટર્નને ધ્યાનથી જુઓ. આ પેટર્નમાં તમને શું જોવા મળે છે? ધ્યાનથી જુઓ જોઈએ. બરાબર છે. શું છે? બે છોકરા પછી એક છોકરી, બે છોકરા પછી એક છોકરી. બરાબર છે ને? તો આ રીતે આ પેટર્ન કોણે બનાવી છે? પલ્લવીએ બનાવી છે. અને એણે આ પેટર્ન માટે શું બનાવ્યો છે? નિયમ બનાવ્યો છે. બરાબર ને? એ નિયમ કયો બનાવ્યો છે પલ્લવીએ? તો આ પેટર્ન માટેનો નિયમ એ છે કે બે છોકરા પછી એક છોકરી આવે, બે છોકરા પછી એક છોકરી આવે. અહીં પેટર્નનું પુનરાવર્તન થાય છે. શું થાય છે? અહીં પેટર્નનું પુનરાવર્તન થાય છે. પેટર્ન એની એ જ રહે છે, એનું શું થાય છે? પુનરાવર્તન થાય છે. સમજ પડી? ચાલો આગળ આપણે બીજું ઉદાહરણ જોઈએ. તો જુઓ ઉદાહરણ બીજું. તો મિત્રો અહીં આ પેટર્નને ધ્યાનથી જુઓ. તો અહીં આ પેટર્નમાં એક તીર ઉપરની બાજુ છે, એક તીર નીચેની બાજુ છે. ત્યાર પછી આ પેટર્નમાં આપણને શું જોવા મળે છે? એકનું પુનરાવર્તન થાય છે. પેટર્ન એની એ છે, એનું શું થાય છે? આગળ પુનરાવર્તન થાય છે. હવે આગળ આપણે પેટર્નને વધારીએ તો શું આવશે? અહીંયા તીર ઉપરની બાજુ આવશે. બરાબર? અહીં તીર ઉપરની બાજુ આવશે અને ત્યાર પછી અહીંયા તીર નીચેની બાજુ આવશે. બરાબર? તો અહીંયા પેટર્નનું શું થાય છે? પુનરાવર્તન થાય છે. પેટર્ન એ છે પણ આ પેટર્નનું આગળ પુનરાવર્તન થાય છે. તો મિત્રો ચાલો આપણે બીજી એવી કેટલીક પેટર્ન જોઈએ. મિત્રો જુઓ અહીંયા નીચે કેટલીક પેટર્ન આપેલી છે. દરેકમાંનો નિયમ શોધો અને પેટર્નને આગળ વધારો. તો મિત્રો આ પેટર્નને ધ્યાનથી જુઓ. અહીં આ પેટર્ન આપેલી છે, આ પેટર્નને ધ્યાનથી જુઓ. આ પેટર્નનો નિયમ આપણે શોધવાનો છે, એટલે કે આ ડિઝાઇનમાં શું નિયમ છે એ આપણે શોધવાનો છે અને આ પેટર્નને આપણે આગળ વધારવાની છે. તો જુઓ એક નંબરમાં ત્રિકોણ લંબચોરસ, ત્રિકોણ લંબચોરસ. બરાબર? તો હવે આગળ શું કરશું? આગળ વધારવાનું છે. તો શું આવશે હવે? ત્રિકોણ. બરાબર? તો અહીંયા આપણે દોરશું ત્રિકોણ. ત્યાર પછી શું આવશે? લંબચોરસ. બરાબર? ત્યાર પછી આવશે લંબચોરસ. બરાબર? તો અહીં આ પેટર્નને નિયમ પ્રમાણે આપણે આગળ વધારવાની છે. બરાબર ને? પહેલા આપણે એક ત્રિકોણ લેવાનો, ત્યાર પછી લંબચોરસ. બરાબર ને? અહીં પેટર્નમાં આપણે પુનરાવર્તન થતું જોવા મળે છે. એ રીતે તમારે પેટર્નને આગળ વધારવાની છે. બરાબર? બે નંબરમાં જુઓ, અહીં ફૂલની એક પાંદડી છે, અહીંયા ફૂલની ત્રણ પાંદડી છે, અહીંયા ફૂલની પાંચ પાંદડી છે. બરાબર છે ને? ત્યાર પછી ફરી એક પાંદડી છે, ત્રણ પાંદડી છે ફૂલની, અને અહીંયા ફૂલની પાંચ પાંદડીઓ છે. હવે આગળ શું આવશે? એક પાંદડી આવશે ફૂલની. બરાબર ને? તો અહીંયા આપણે આગળ ફૂલની એક પાંદડી દોરશું. ત્યાર પછી કેટલી પાંદડી લેશું? ફૂલની ત્રણ પાંદડીઓ લેશું. બરાબર ને? હવે કેટલી આવશે? પાંચ પાંદડીઓ આવશે. કેટલી પાંદડીઓ આવશે? ફૂલની પાંચ પાંદડીઓ આવશે. બરાબર ને?
તો મિત્રો આ રીતે નિયમ પ્રમાણે પેટર્નને આગળ વધારવાની છે. આગળ જુઓ, જુઓ અહીંયા 3 નંબર અ અ બ અ અ બ. હવે નિયમને ઓળખો ને પછી આગળ પેટર્ન વધારો. શું આવશે અહીંયા અ, કેટલી વખત લેવાના? પહેલા અ બે વખત લેવાના, ત્યાર પછી બ કેટલી વખત? એક વખત બ લેવાનું. તો અહીંયા આપણે લખશું અ બ ટો. નિયમને ઓળખવાનો અને ત્યાર પછી પેટર્નને આ રીતે આગળ વધારવાની છે. બરાબર, સમજ પડી? તો હવે જુઓ આગળ 4 નંબર સવાર બપોર સાંજ રાત. ચાલો પેટર્નને આગળ વધારીએ ને. તો શું આવશે પહેલા? સવાર. શું આવશે? સવાર. ત્યાર પછી બપોર. સાંજ. સાંજ. હવે આગળ શું આવશે? રાત. તો જુઓ સવાર બપોર સાંજ રાત, સવાર બપોર સાંજ રાત. બરાબર. તો મિત્રો પહેલા નિયમ ઓળખવાનો, ત્યાર પછી પેટર્નને આગળ વધારવાની છે. સમજ પડી? પડી ને? તો મિત્રો તો અહીં પેટર્નનું પુનરાવર્તન થાય છે. શું થાય છે? અહીં પેટર્નનું પુનરાવર્તન થાય છે. સમજ પડી? તો મિત્રો આપણે કાલે ફરી મળીશું, ત્યાં સુધી આવજો.